हरिओम विद्यार्थियों, आज आप स्टैंडर्ड सेवन में इंग्लिश टू में एक से मैं तमने कीधु के अ बुक स्टोल विषे लख बेला अपने फार्मर विषे जी लीध हमें बुक स्टोल विषे मैं तमने कीधु तू लख अत्यारे एक लख्यो है तो यहाँ तब ध्यान आप ना लख लखी लेज बुक्स आर इम्पोर्टंट पार्ट ऑफ लाइफ ते एक महत्व अपना जीवन में भाग भजवे वी रीड मेनी काइंड ऑफ बुक अपने घनी बड़ी बुक है वाचीए वी स्टडी टेक्स्ट बुक इन स्कूल अपने जे टेक्स्ट बुक हो स्कूल में अपने तेनो अभ्यास करीए छीए दे आर पार्ट ऑफ अवर सिलेबस ते अमारो एक भाग भजवे अमारा सिलेबस में टेक्स्ट बुक भाग रखे ये वाचीए पची है वी ऑल्सो हेव स्टोरी बुक देट वी रीड फन अमे एक स्टोरी बुक्स पर वाँचीए छे कि जेमा अमने आनंद अमे आनंद मानीए छीए अमने गमे छे बराबर वी कैन गेट देम द स्कूल लाइब्रेरी अमे ज्यारे पण स्कूल लाइब्रेरी माथी पण बुक छे તે મેળવી શકીએ છીએ તે શું આવશે કે વી કેન ગેટ ધેમ ધ સ્કૂલ લાઇબ્રેરી વી કેન ઓલ્સો બાય બુક ફ્રોમ બુક સ્ટોર અમે સ્કૂલ લાઇબ્રેરીમાંથી પણ બુક મેળવી શકીએ છીએ અને વી કેન ઓલ્સો અમે ખરીદી શકીએ છીએ ખરીદીએ પણ છીએ ઘણી બધી બુક તેવી આપણે ક્યાં કોઈ એવી બુક ગમતી હોય છે વાંચવાનું ગમતું હોય છે તો આપણે લાઇબ્રેરી છે તેમાં આપણી સ્કૂલમાં લાઇબ્રેરી છે તેમાંથી લઈને વાંચીએ છીએ પછી કોઈ બુક સ્ટોર હોય છે ત્યાં જઈને આપણે આપણી મનપસંદ બુક છે વાંચી ગમતી હોય એ લઈને આપણે વાંચીએ છીએ વી કેન ઓલ્સો બાય બુક ફ્રોમ બુક સ્ટોર બુક આર અવર બેસ્ટ ફ્રેન્ડ બુક છે તે આપણા મિત્ર છે દેર આર મેની ડિફરન્ટ કાઇન્ડ ઓફ બુક બુકના પણ ઘણા અલગ અલગ પ્રકાર હોય છે દેર આર મેની ડિફરન્ટ કાઇન્ડ એટલે બુકના પણ અલગ અલગ પ્રકારો There are published in many different languages and are read by people all over the world to read. એટલે શું કહેવામાં આવે છે કે there are published in many different languages. એટલે કે અલગ અલગ ભાષામાં રજૂ થતી હોય છે બધી બુક એન્ડ આર રેડ અને લોકો આખા શું કહેવાય વર્લ્ડ એટલે કે આખી દુનિયાના લોકો છે તે વાંચવા માટે તૈયાર જ હોય રહેતા હોય છે અત્યારે જો તમે ક્યાંય પણ જુઓ છો તો લાઇબ્રેરી હોય છે બુક સ્ટોરમાં એટલી બધી બુકો આવતી હોય છે અને ઘણા લોકોને બુક વાંચી બધી બહુ જ ગમતી હોય છે તેની પોતાની મનપસંદ જેમ કે તમને સ્ટોરી બુક ગમે છે કોઈ મોટા જે લોકો હોય છે જે જોબ કરતા હોય કે જે કોઈ હોય છે તો એમને એ પોતાની કોઈ બુક હોય છે જેમ કે કોઈ લેખક વિશેની કે કોઈ વાર્તા છે કે કોઈ શું કે મહાન વૈજ્ઞાનિકો છે કે કોઈ એના વિશેની વાત વાત કહેવાય જાણવા નોલેજેબલ બુક કોઈને ગમતી હોય છે તો એ વાંચતા હોય છે તો ઘણી બધી બુકના મળે છે એટલી બધી બુક અલગ અલગ પ્રકારની ભાષામાં મળે છે ગુજરાતીમાં પણ હોય છે હિન્દીમાં પણ હોય છે ઇંગ્લિશમાં પણ હોય છે કોઈ અધર લેંગ્વેજમાં પણ બુક્સ મળતી હોય છે તો એ ઘણી બધી બુક મળતી હોય છે અને દુનિયાના ઘણા બધા લોકો તેને વાંચવા માટે તૈયાર જ રહેતા હોય છે હવે પછીનો ટેલિગ્રામમાં લખવાનું તમારે તમારું કે આઈ લવ ટુ રીડ સ્ટોરી બુક મને સ્ટોરી બુક છે તે ખૂબ જ ગમે છે એન્ડ આઈ લવ નાઇસ કલેક્શન ઓફ સ્ટોરી બુક મેં ઘણી બધી સ્ટોરી બુકનું કલેક્શન એટલે કે ભેગી કરી છે મારા ઘરે મને સ્ટોરી ઘણાને બુક વાંચવી ખૂબ જ ગમતી હોય છે તમને અત્યારે સ્ટોરી બુક ગમે છે તો તમે સ્ટોરી બુક તમારી આગળ ઘણી બધી અલગ અલગ પ્રકારની સ્ટોરી બુક છે તે તમે તમારા ઘરે ભેગી કરી હોય છે તમે વાંચતા હોય છો બરાબર એ જ રીતે કોઈને મેં કીધું ને કે કોઈને કોઈ નોલેજેબલ બુક ગમતી હોય છે કે બધું ઘણા વિશ્વમાં ઘણું બધું ચાલે છે કેમ કે એના વિશેનું જાણવાનું વિશ્વ વિશેનું જાણવાનું કોઈને ભૌગોલિક બુક ગમે કોઈને પર્યાવરણીય મતલબ કે કોઈ ગમતી હોય છે તો એ કોઈને વૈજ્ઞાનિક બુક ગમતી હોય છે તો એવી બધી કોઈને કોઈ એવી ઓથોર શું કહેવાય લેખક હોય છે તો એમની કોઈ બુક ગમતી હોય છે તો એ બધી બુક શું કરે છે કે ભેગી કરે છે ઘરે વાંચવા માટે તો તમને સ્ટોરી બુક ગમે તો તમે સ્ટોરી બુક છે
તે તમે વાંચો છો અને તમારા ઘરે પણ અલગ અલગ સ્ટોરી બુક છે તે તમે ભેગી કરી હોય છે. તો આ રીતે તમારે એક આખો જે કહેવાય અભૂતપૂર્વ વિષયનો એસએમએ લખ્યું છે તમારે લખવાનો રહેશે અને કદાચ તમે લખવું પણ લીધો હશે. તો અહીંયા આપણે ફિક્સેટ બુક છે તે આપણે એક મહત્વનો ભાગ ભજવે છે. અલગ અલગ પ્રકારની બુકો બધી આવે છે. તમને જે સ્ટોરી બુક ગમે છે એ તમને અત્યારે તમારા સિલેબસમાં આવે છે એ બુક, પછી લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીમાંથી તમે લોકો બુક લઈને વાંચો છો, કોઈ બુક સ્ટોરમાંથી તમે સ્ટોરી બુક લઈને તમે વાંચો છો. તો એના વિશે હું અહીંયા અમે લખ્યો છે, તમે તમારે લખવાનું છે, ના લખ્યું હોય તો લખી નાખજો બરોબર. હવે પછીનો જે એક આવે છે એટલે હું તમને એ વર્ક માગું છું તમારે કરવાનું. હવે એ છે ટ્રી, વૃક્ષો વિશેનો એસે છે. તમારે તમારી જાતે લખવાનું છે ઘરે, પછી હું તમને નેક્સ્ટ પીરિયડમાં આનો રિવિઝન કરાવી દઈશ બરોબર. ગ્રામરમાં આપણે મેં તમને આઈ થિંક ચેપ્ટર 1 છે તે કમ્પ્લીટ કરાવી દીધું છે. હવે છે ચેપ્ટર 2. ચેપ્ટર 2 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે તમને બધાને ખબર છે કે કાળ વર્તમાન કાળ બરોબર. તો એમાં આપણે એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ પાછળ પેજ નંબર 12 છે એમાં આપ્યું છે. પછીનું છે વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ, છોકરા
છોકરાઓ બાળકો ક્યારે શાળાએ જાય છે તો કે ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 AM બાળકો સવારે 7 વાગે શાળાએ જાય છે. વીચ ગેમ ડઝ આનંદ પ્લે, વીચ એટલે કે કઈ કઈ રમત રમે છે આનંદ, કઈ રમત રમે છે આનંદ, પ્લે થઈ ગયું કેમ કે ગી સાથે ES પ્રત્યય લાગે છે. હું જે બોલું ને વારંવાર રિપીટ કરું છું તો તમે યાદ રાખો. વિચ સબ્જેક્ટ ડુ ધે લાઈક, તેઓને કયું વિષય ગમે છે તો કે ધે લાઈક મેથ્સ, તેની સાથે લાઈક ES પ્રત્યય લાગશે નહીં ક્રિયા બદલે. ધે લાઈક કે તમે આને આ જે અહીંયા ઉદાહરણો આપ્યા છે તે વારંવાર વાંચતા રહેજો તેથી કરીને તમને યાદ રહી જશે. હાઉ મચ પેઇન ટુ ધે ફેલ, તો કે ધે ફેલ 10 લિટર ફોર મિલ્ક, તેઓ 10 લિટર દૂધ વેચે છે, સેલ એટલે વેચો. હવે એક સાઈડ જોઈએ, ધ બોય બોય છે એટલે પ્લે, ધ બોય પ્લે એમને મજ રહેશે ફૂટબોલ. મિતાલી છોકરી છે એટલે એક પ્રતિ લાગશે મૂળ ક્રિયાપદને, વોશી WASHES. વી હેવ અ ન્યુ ટીચર, હી ગોઝ. અતુલ ફ્લાય કાઇટ. રામ એન લક્ષ્મણ બે વાત થઈ છે એટલે ગો લાગશે, રામ એન લક્ષ્મણ ગો ટુ ધ જંગલ. ફરીદા હેઝ મેની ફ્રોગ, સાથે હેઝનો ઉપયોગ કરીએ છીએ. નિકિત વ્યાસ ટીચિંગ ઓર ઇંગ્લિશ, ધ બેબી CRIES ક્રાય ફોર મિલ્ક. પછીનું છે વી કમ ટુ સ્કૂલ અર્લી, દીપા બાય BUYS ધ ગર્લ્સ બહુવચન છે એટલે સિંગ જ રહેશે, સિંગ થશે નહીં. ધ ગર્લ્સ સિંગ ગુજરાતી સોંગ. જય રાઈટ પોએમ, ધ ગર્લ્સ ડ્રો કેમ કે ડ્રો ના થાય. માય ગ્રાન્ડફાધર વોક WALKS ગ્રાન્ડફાધર છે અને મૂળ ક્રિયાપદ છે એમાં શું લાગશે, એક પ્રત્યય લાગશે. પછી આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ઇવન ઇન ધ બ્રેક, હુ ટીચિંગ અસ મેથ, તો કે મિસિસ મહેતા ટીચિંગ ઓર મેથ. વોટ ઇઝ કેકી મેથ, શું બનાવે છે તો કે ડોલ, તો કે શું આવશે કેકી મેથ MAKES કેકી મેથ ડોલ. વેન ધ બસ અરાઈવ, તો કે ધ બસ અરાઈવ એટ 6 o'clock, ધ બસ અરાઈવ એટ 6 o'clock. પછીનું છે વેર ડઝ સુનિલ પ્લે, તો કે સુનિલ પ્લે ઇન ધ ગાર્ડન, સુનિલ પ્લે ઇન ધ ગાર્ડન. પછીનું છે હાઉ મેની એપલ ડુ યુ ઈટ એવરી ડે, આઈ ઈટ 2 apples એવરી ડે. વેન ડુ ક્રિષ્ના એન્ડ રામ રીચ હોમ, ક્રિષ્ના એન્ડ રામ રીચ હોમ એટ 5 o'clock. વોટ ડુ ધ ચિલ્ડ્રન લાઈક, ધ ચિલ્ડ્રન લાઈક સ્ટોરી. જો અહીંયા જ્યારે આન્સરમાં જ્યારે આપણે લખીએ છીએ આન્સર બ્રેકેટમાં આપ્યા છીએ એના, ત્યારે ડુ અને ડઝનો ઉપયોગ કરતા નથી. વીચ લેસન ડઝ ધ ટીચર રીડ, ધ ટીચર રીડ, ટીચર પુરુષ પણ હોય કે સ્ત્રી પણ હોય. અને ત્રીજો પુરુષ એક વચન સાથે આપણે મૂળ ક્રિયાપદને એક અથવા યુગ પ્રત્યે લગાડીએ તો શું થઈ જશે, READS. ધ ટીચર રીડ ધ થર્ડ લેસન ફ્રોમ, હવે એક્સરસાઇઝ 3 ફ્રોમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ એન્ડ આન્સર. જે અન્ડરલાઇન આપી છે એના આપણે આન્સર લખવાના છે. તો એમાં પહેલું છે અમોલ એટ નીતા ગો ટુ સ્કૂલ એટ 11 o'clock, તો અમોલ એટ નીતાની નીચે પણ અન્ડરલાઇન છે, ટુ સ્કૂલ નીચે પણ છે અને 11 o'clock નીચે પણ અન્ડરલાઇન આપેલી છે. શું બનશે, અમોલ એટ નીતા છે એટલે કે વુ ગો ટુ સ્કૂલ એટ 11 o'clock પાછળ ક્વેશ્ચન માર્ક. પછી છે ક્યાં જાય છે, ટુ સ્કૂલ એટલે
સ્કૂલે જાય છે એટલે વેર થી બને વેર ડુ કઈ રીતે આવશે વર્તમાન કાળ છે એટલે ડુડનો ઉપયોગ થશે પણ અહીંયા અમોલ એક નીતા છે બે વ્યક્તિનું નામ છે એટલે ધેનો યુઝ થાય છે અને ધે સાથે આપણે ડુનો ઉપયોગ કરીએ છીએ વેર ડુ અમોલ એન્ડ નીતા ગો એટ 11 o'clock ક્વેશ્ચન માર્ક ત્રીજું છે ક્યારે જાય છે તો કે સવારે 11 વાગે જાય છે ક્યારે એટલે વેન થી શરૂ થશે વેન ડુ અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ ક્વેશ્ચન માર્ક હવે જે ભૂલી બેન ટેસ્ટ મેં તો શું બનશે ભૂલથી વાક્ય બનશે વુ સેલ્સ મિલ્ક અને પછી બનશે વોટ જો અહીંયા જ્યારે ભૂલથી વાક્ય બનશે ને સાદા વર્તમાન કાળમાં એ વાક્ય એવી રીતના રહેશે ડુ કે ડઝ નહીં લાગે પણ જ્યારે વોટ વેર વેરથી વાક્ય બનશે ત્યારે ડુ અને ડઝનો ઉપયોગ કરવામાં આવશે યાદ રાખજો વોટ ડઝ ભૂરીબેન સેલ વોટ ડઝ ભૂરીબેન સેલ ટેન્સ નહીં થાય કેમ તો કે ડઝનો ઉપયોગ કરીએ છીએ એટલે મૂળ ક્રિયાપદ એ ફેરે વોટ ડઝ ભૂરીબેન ટેસ્ટી ડબલ એ અને પાછળ ક્વેશ્ચન ધ મૂન ટાઈમ એટ નાઇન એટ નાઇન છે એટલે શું થશે ક્યારે ચંદ્ર છે તે દેખાય છે કે રાત્રે તો વેન થી શરૂ થશે વેન ડઝ ધ મૂન શાઇન વેન ડઝ ધ મૂન એસ એચ આઈ એન ઈ ક્વેશ્ચન માં પછીનું છે વી પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ હુ પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ ખાલી વાક્ય એવું એ હું મૂકીને વાક્ય એવું એ રહેશે અને પાછું ક્વેશ્ચન માં પછીનું છે ગોટ તો શું થઈ જશે તો કે વોટ ડુ વી વોટ ડુ વી પ્લે ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ વોટ ડુ વી પ્લે ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ ક્વેશ્ચન અને પછીનું છે ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ આખી આખી લાઈન આપેલી છે તો કઈ રીતે બનશે ક્યાં રમે છે તો કે સ્કૂલ પ્લે ગ્રાઉન્ડમાં રમે છે તો વેર ડુ વી વી પણ લખો કે દે લખો વીનું દે લખો કઈ ચાલશે અને વી લખો કઈ ચાલશે વેર ડુ વી પ્લે ક્રિકેટ અથવા તો વેર ધે લખો તો પણ ચાલશે રાકેશ ઈટ એન એપલ ઇન ધ મોર્નિંગ રાકેશ છે એટલે ભૂથી વાક્ય બને હુ ઈટ એન એપલ ઇન ધ મોર્નિંગ એન એપલ છે શું ખાય છે તો કે એપલ ખાય છે એટલે વોટ ડઝ રાકેશ ઈટ ઈટ નહીં ખાય પણ ઈટ વોટ ડઝ રાકેશ ઈટ ઇન ધ મોર્નિંગ ક્વેશ્ચન માર્ક અને પછી ક્યારે ખાય છે તો કે સવારે એ સમય દર્શાવે છે વેન ડઝ રાકેશ ઈટ એન એપલ ક્વેશ્ચન માર્ક પછીનું છે મિસ્ટર જોશી ગોઝ ટુ ધ ઓફિસ તો કેનાથી વાક્ય બનશે વેર ડઝ મિસ્ટર જોશી ગો સાતમું છે મિસ્ટર પટેલ ગો ટુ હિઝ શોપ એટ 9 a.m. તો ભૂતી વાક્ય બનશે હુ ગો ટુ હિઝ ઓફિસ સોરી હુ ગો ટુ હિઝ શોપ એટ 9 a.m. પછી બનશે ક્યાં જાય છે દુકાન એટલે વેરથી વાક્ય બનશે વેર ડઝ મિસ્ટર પટેલ ગો એટ 9 a.m. અને પછી બનશે વેન ડઝ મિસ્ટર પટેલ ગો ટુ હિઝ શોપ ક્વેશ્ચન માર્ક પછીનું છે આઠમું ધ ટ્રેન રીચ ઇઝ વડોદરા એટ 10 p.m. તો ક્યાં એટલે તેનાથી બનશે કે વડોદરા એટલે વેરથી બનશે વેર ડઝ ધ ટ્રેન રીચ એટ 10 p.m. વેન ડઝ ધ ટ્રેન રીચ વડોદરા ક્વેશ્ચન માર્ક મયંકભાઈ હેઝ ટુ કાર હુ હેઝ ટુ કાર અને ટુ બે કાર છે કેટલી છે તો કે હાઉ મેનીનો ઉપયોગ થશે હાઉ મેની કાર ડઝ મયંકભાઈ હેવ હાઉ મેની કાર ડઝ મયંકભાઈ હેવ પછીનું છે ધ ગ્રેન્ડમધર કરી ધ ગાર્ડન હેઝ અ સ્ટિક ઇન હિઝ હેન્ડ વોટ ડઝ ધ ગાર્ડનર હેવ ઇન હિઝ હેન્ડ વોટ ડઝ ધ ગાર્ડનર
have in his hand. तो અહીંયા આપણે એક્સરસાઇઝ ચેપ્ટર 2 છે તે કમ્પ્લીટ થઈ એક્સરસાઇઝ 1 અને 2 હવે પછીનો આગળ જ્યારે નેક્સ્ટ વિડિયોમાં આપણે હું તમને તેના વિશે કરાવીશ તો કે ટ્રી આપ્યો છે તમને એટલે તો એના વિશેનો થોડું તમને અભ્યાસ કરાવીશ અને સાથે ચેપ્ટર 3 છે એનો અભ્યાસ કરીશું.